અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં હેલ્મેટ ઝુંબેશ દરમિયાન ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરનાર વાહન ચાલકની ધરપકડ કરવામાં આવી. બાઇક ચાલક નિર્મળ દેસાઈની પોલીસે ધરપકડ કરી લીધી છે. હેલ્મેટ ઝુંબેશ દરમિયાન ટ્રાફિક પોલીસે રોકતા જ વાહન ચાલક અપશબ્દો બોલીને ફરાર થયો હતો, જે બાદ ટ્રાફિક પોલીસે પીછો કરીને બાઇક ચાલકને ઝડપી પાડ્યો. બાઇક ચાલકે ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરી, જેમાં ટ્રાફિક પોલીસના કર્મચારીનો યુનિફોર્મ પણ ફાટી ગયો હતો. આખરે આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ કે પટેલ પાસેથી. જિગ્નેશ, ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરનાર વાહન ચાલકને ઝડપી લેવાયો છે, શું કાર્યવાહી કરાઈ? દીપાની વાત કરવામાં આવે તો જે ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે તેના અનુસંધાને ગઈકાલે પોલીસ કર્મચારીઓ પોતાના પોઈન્ટ એટલે કે ફરજ ઉપર હાજર હતા. તે સમયે ગુરુદ્વારા પાસે બાઇક ચાલકો કે જે બંને કોઈએ હેલ્મેટ નહોતા પહેર્યા તેવા બાઇક ચાલકને રોકવાનું કહેતા તેને પોલીસને અપશબ્દો બોલી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસે અન્ય પોલીસની મદદ લઈ અને વાયરલેસ મેસેજ આપ્યો અને તેના દ્વારા આગળથી કે બંને જે બાઇક ચાલકો હતા તેમને રોકી લેવામાં આવ્યા હતા. પરંતુ જે બાઇકની પાછળની સીટ પર બેસેલો યુવક હતો તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો, પરંતુ જે બાઇક ચાલક હતો તેણે પોલીસને વર્દી ઉતરાવી દેવાની ધમકી આપી તેની સાથે ઝપાઝપી કરી હતી અને તેને લઈ અને વસ્ત્રાપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો અને જે નિર્મળ દેસાઈ નામનો યુવક છે તેની પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી જિગ્નેશ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, હેલ્મેટ ઝુંબેશ દરમિયાન ટ્રાફિક પોલીસ અધિકારીઓને આ વાહન ચાલક સાથે ઝપાઝપી થઈ હતી, તેની ધરપકડ કરી લેવામાં આવી છે.